श्री राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री रामचंद्र भगवान की। भगवान श्री राम भद्रना अद्भुत चरित्र ने बताव्यु श्री सुखदेव जी महाराजे अने पछी श्री राम जी ना वंश नु वर्णन कर्यु छे। कुश अने लव बे पुत्रो थया छे अने त्यांथी आगळ भगवान श्री हरिना आ सूर्य वंश नु वर्णन परिपूर्ण कर्यु। चंद्र वंश नु वर्णन करे छे। निमिराजाना देहत्यागनी वात करी छे। रुचिक जमदग्नि परशुरामजीना चरित्रनी वात करी छे। परशुराम भगवान श्रीहरिनो आवेश अवतार छे। जरूरत पड़ी एटला माटे अधर्मी क्षत्रियोने अधर्मी राजाओने दंड देवा माटे भगवाननो परशुराम अवतार थयो छे। क्षत्रवृद्ध रजी वगैरे राजाओनु वर्णन ययातिनु बे अध्यायनी अंदर चरित्र बतावू। पछी तो भरत वंशनी चर्चा ने एमां रंतिदेव नामनो पवित्र राजा थयो एनी कथा बतावी छे। આગળ જતા યદુના વંશનું વર્ણન કર્યું। આહુક થયા છે, આહુક ને ત્યાં દેવક થયા। દેવક રાજાને સાત કન્યાઓ હતી અને સાતે સાત કન્યાઓના વિવાહ વસુદેવજી સાથે કર્યા હતા એવી કથા છે। વસુદેવજી અને દેવકી મૈયા આ બંનેનો જે વિવાહ છે તે સાતમો વિવાહ હતો। આની પહેલા દેવકીની સગી છ બહેનોને વસુદેવજી પરણ્યા હતા। દેવકી માતાની બધી જ બહેનોથી વસુદેવજીને કોણ કોણ પુત્ર થયો એનું વર્ણન કર્યું છે। અને પછી તો દેવકી માતાની વાત કરી, કહે છે આઠ પુત્રો થયા હતા અને એક દીકરી થઈ હતી। આઠમા પુત્ર તરીકે સાક્ષાત શ્રીહરિ પધાર્યા, દીકરી થયેલી તે સુભદ્રા। શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો છે મથુરાની અંદર, પરંતુ ત્યાં રહ્યા નહીં। ભગવાન શ્રીહરિ વસુદેવજીના મસ્તક ઉપર બિરાજમાન થઈને ગોકુળ આવ્યા। અગિયાર વર્ષ અને બાવન દિવસ સુધી રહીને લીલાઓ કરી છે। ત્યાંથી કંસને મારવાનું બહાનું કર્યું છે અને ભગવાન શ્રીહરિ મથુરા પધાર્યા। મથુરાજીની અંદર કંસને માર્યો, પોતાના વ્રજવાસ બધા જે સગાવાલાઓ હતા યાદવોને સુખી કર્યા છે। કુલ ચૌદ વર્ષ સુધી ભગવાન મથુરામાં રહ્યા। ત્યાંથી પછી જરાસંધનું બહાનું કરીને ભગવાન શ્રીહરિ રણછોડ થયા અને ત્યાંથી ગયા છે દ્વારકાજીમાં। ભગવાન શ્રીહરિ દ્વારિકાની અંદર સો વર્ષ રહ્યા છે। કુલ એકસો પચીસ વર્ષની જિંદગી જીવીને અંતમાં ઉદ્ધવજીને અદ્ભુત આ ભાગવત શાસ્ત્રનો ઉપદેશ કરીને ભગવાન સ્વધામ પધાર્યા। દશમસ્કંદના પ્રારંભે રાજા પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો, મહારાજ શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રને આટલું સંક્ષેપમાં ન કહેશો, આપ મારી સન્મુખેનું વિસ્તારથી વર્ણન કરો। પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રને સાંભળવા માટે થઈને હું લાલાયિત છું, મહારાજ આપ મારી સન્મુખેનું બહુ જ આનંદપૂર્વક બહુ લંબાણથી વિસ્તારથી આપ એનું વર્ણન કરો। તક્ષક નાગ આવશે, મને કરડશે અને મારું મૃત્યુ થવાનું છે એવી કોઈ બાબતો મારા ચિત્તમાં નથી। આજ ચાર દિવસથી મેં કંઈ ખાધું નથી અને કંઈ પીધું નથી એવી વાત મને યાદ જ નથી। મહારાજ હું આપના મુખે અમૃત પી રહ્યો છું, આપ મારી સમ્મુખ શ્રી કૃષ્ણ લીલાનું એ અમૃત એને વહેંચો। પ્રસન્ન થયેલા શ્રી સુખદેવજી મહારાજ રાજાની બુદ્ધિના વખાણ કરે છે અને પછી કહે છે, સાંભળ રાજા, જે સમયે પૃથ્વી ઉપર જરાસંધ, કૌરવો, શિશુપાળ વગેરે મોટા મોટા રાક્ષસોનું આધિપત્ય વધવા લાગ્યું, રાક્ષસોની સેના જાણે કે આખી ઉતરી આવી હોય એવું થયું, ચારે બાજુ અધર્મ થવા લાગ્યો। જબ જબ હોય ધર્મ કે હાનિ, બાળહી અસુર અધમ અભિમાની, કરહી અનીતિ જાય નહી બરની, સીધહી વિપ્ર સેન સુર ધરની, તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા, હરહી કૃપા નિધિ સજ્જન પીરા। પરબ્રહ્મ પરમાત્મા જે સમયે અધર્મ વધવા લાગે એવે સમયે પરિત્રાણાય સાધુ નામ અને વિનાશાય ચ દુષ્કૃતામ નામ, યુગે યુગે ભગવાન શ્રી હરિ પોતાને પ્રગટ કરે છે। રાક્ષસોનું જોર બહુ વધવા લાગ્યું, પૃથ્વી ઉપર આ રાક્ષસોના પાપને વધતું જોયું અને પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીહરિને શરણે જવા માટે પૃથ્વી સીધી બ્રહ્માજીના શરણમાં ગઈ। બ્રહ્માજી કહે છે, દેવી હું પણ તારું રક્ષણ કરી શકું એમ નથી, તારું રક્ષણ મારું રક્ષણ જે કરે છે તે ભગવાનની પાસે જઈએ। ભગવાન શ્રીહરિ ક્યાં મળશે, ક્યાં જઈને ભગવાનને પોકારીએ? કહે છે, ક્ષીર સમુદ્રની અંદર જઈએ, ભગવાન શ્રીહરિનો ત્યાં નિવાસ છે। ભગવાન સર્વત્ર છે પણ કોઈ કોઈ સ્થાનમાં વિશેષ છે। પરબ્રહ્મ પરમાત્માનો મને તમને મંદિરમાં જઈએ તો અનુભવ, બજારમાં પણ ભગવાન તો છે જ, ભગવાન ન હોય એવું કોઈ સ્થાન નહીં, પણ ભગવાનની મૂર્તિ જોઈએ તો આપણને જરા વધારે ભાવ થાય, મંદિરમાં જઈએ તો જરા વધારે ભાવ થાય, આ બધા સ્થાનોમાં જરા ભગવાન વિશેષ બિરાજતા હોય એવું લાગે। ક્ષીર સમુદ્ર કહે છે દૂધનો દરિયો છે,
આ દૂધ સફેદ રંગનું છે, સફેદ રંગ સત્વગુણનો છે, ભગવાન ક્યાં બિરાજે છે? કહ્યું, જ્યાં સત્વગુણ હોય છે. દેવતાઓ બધા આવ્યા છે, ભગવાન મહાદેવ સાથે છે, બ્રહ્માજી સાથે છે, અને ક્ષીર સમુદ્રના કિનારે આવીને ભગવાન શ્રીહરિની સ્તુતિ કરી. ભગવાન શ્રીહરિ આકાશવાણીના માધ્યમથી બ્રહ્માજીને કહ્યું, બ્રહ્માજીએ બધા દેવતાઓને કઈ સંભળાવ્યું, ભગવાન શ્રીહરિ વસુદેવ અને દેવકીજીથી પ્રગટ થવાના છે, ભગવાનની લીલામાં મદદ કરવા માટે આપણે બધાએ સહાયક થઈને મથુરામાં, ગોકુળમાં, આપણને જ્યાં ફાવે ત્યાં એ સ્થાનોમાં જ્યાં જ્યાં ભગવાન શ્રીહરિ પધારશે આપણે જવાનું છે. દેવતાઓ ઉપરથી મીંડ્યા નીચે ઉતરવા, અને નીચે વસુદેવ દેવકીના વિવાહ થઈ રહ્યા છે. વસુદેવ અને દેવકીજીના વિવાહ પરિપૂર્ણ થયા, વિદાયની વેળા આવી, અને એ સમયે રડતા રડતા દેવકીજી વસુદેવજીની બાજુમાં રથમાં ગોઠવાણા છે. કાકાની દીકરી બહેન દેવકી, એને જોઈને કંસને એમ થયું કે મારી બહેનને ગામમાં ને ગામમાં સાસરું છે તે હું જ મૂકવા જાઉં. સારથીને રથમાંથી નીચે ઉતાર્યો છે અને કંસ પોતે બેઠો. ભગવાનને આ વસ્તુ પસંદ નહીં. ભગવાને વિચાર કર્યો, જે માતા પિતાથી મારે પ્રગટ થવાનું છે, એ માતા પિતાના રથનો, જીવન રથનો સારથી કંસ એટલે કે સ્વાર્થ હોય એ ના જાણે. ભગવાન શ્રીહરિ આકાશમાં આકાશવાણી કરી, મૂર્ખ તું જેને લઈને જઈ રહ્યો છે એનો જ આઠમો ગર્ભ તને મારશે. કંસે ખાલી આટલું સાંભળ્યું ને આંખો બદલી ગઈ. અયોગ્ય માણસનો પ્રેમ ક્યારે છે ખબર ન પડે ને ક્યારે નથી એમ ખબર ન પડે. ગોસ્વામી તુલસીદાસજી કહે છે, જાણે આકાશમાં વીજળી થાય ને એના જેવો છે પ્રેમ, ક્યારે નહોતી ખબર ન પડે, વળી પાછી ક્યારે થઈ ખબર ન પડે, કેટલી વાર રહેશે કંઈ નક્કી નહીં, વળી પાછી ક્યાં અલોપ થઈ જાય ખબર નહીં. એ અયોગ્ય માણસના પ્રેમ જેવી છે વીજળી. થોડીક વાર પહેલા હમણાં એને સાસરે મૂકવા માટે થઈને તૈયાર થતો હતો, અને વળી પાછો હજી તો ખાલી આકાશવાણી સાંભળીને બે મિનિટમાં તો આખું બધું દ્રશ્ય ફરી ગયું. તરત જ દેવકી માતાનો ચોટલો પકડ્યો છે, રથની પાછલી બેઠક ઉપર જઈને દેવકીને જ્યાં મારવાની કોશિશ કરે, વસુદેવજી આડાવ્યા. પાતિ રક્ષતિ ઇતિ પતિહિ, રક્ષણ કરે એને પતિ કહેવાય. વસુદેવજીએ ખૂબ સમજાવવાની ચેષ્ટા કરી, કંસ તું જે કરી રહ્યો છે, તારું આખું ગામ તારી સામે ઊભું છે, બધાય જોવે છે, તારું નાક કપાશે, તારું ખરાબ લાગશે, ન સમજો. તારી બેન થાય સંબંધ બતાવ્યો તો પણ ન સમજો, એની મોટાઈની વાતો કરી, એની ઉદારતાની વાતો કરી તો પણ ન સમજો, કાયદેસરની વાત પણ કરી વસુદેવજીએ કે આ તમે મને દાનમાં આપી દીધી છે, દાનમાં આપેલી વસ્તુ હોય એને ન તમે પાછી લઈ શકો, ન એને બદલાવી શકો, આ દેવકી મારી છે, તારાથી આને હાથ ન અડાડાય તો પણ સમજો નહીં. એણે એક જ વાત કરી, વસુદેવજી જેના માથે મોત ભમતું હોય એને આ બધું જ્ઞાન લાગે નહીં. અને એ સમયે વસુદેવજીએ વિચાર કર્યો, આ સમય કપરો આવીને ઊભો છે, યાદ રાખજો, જીવનમાં નિર્ણય કરવાના સમય ક્યારેક ક્યારેક જ આવતા હોય છે, અને એ નિર્ણય કરવા ટાણે જો ભૂલ કરીએ તો આખી જિંદગી ભોગવવાની થાય, અને નિર્ણય કરવા ટાણે સાવધાન હોઈએ તો આખી જિંદગી એના પ્રમાણે ફળ મળે. નિર્ણય કરવાની પળ એ જીવનમાં ક્યારેક જ આવતી હોય છે, એ સમયે જે સાવધાન છે એ તરી જાય છે. વસુદેવજીએ વિચાર કર્યો, મારી સામે હું આને મરવા નહીં દઉં ગમે તે થાય. અરે આને આઠમું બાળક કેદી આવે ત્યાં સુધી અર્જુન આનું કંસનું કદાચ મોત લખ્યું હોય તો વહેલો મરી જાય. મારે અત્યારે કોઈ પણ હિસાબે દેવકીને બચાવવાની છે, એટલા માટે થઈને વિચાર કર્યો કે એકેય રીતે નહીં માને, એક કામ કરું. કીધું, કંસ હું વસુદેવ, મારા વચનમાં વિશ્વાસ છે? કેવું છે? હું તને વચન આપું છું ભાઈ, તને આનાથી બીક નથી, આના છોકરાઓથી છે, આને જેટલા સંતાન થશે હું મારા હાથે લઈ આવીને તને આપી દઈશ. વસુદેવજી તમારું વચન રહેશે? વસુદેવજીએ કીધું, સ્પષ્ટ વાત છે, હું બોલ્યો એટલે ન ફરું. વસુદેવમાં વિશ્વાસ છે, તરત જ કંસ સ્વીકારે છે. નજર કેદ રાખ્યા છે. થોડો સમય વ્યતીત થયો અને વસુદેવ દેવકીની પુષ્પવાટિકા, જે ગ્રહસ્થાશ્રમ રૂપી પુષ્પવાટિકા છે, એમાં પ્રથમ પુષ્પ પ્રગટ થયું, કીર્તિમાન નામનો દીકરો થયો. વસુદેવજી પ્રસન્ન થયા છે, પણ વળી પાછું યાદ આવ્યું, તુરંત પોતાના એ પુત્રને ઉઠાવ્યો છે, કંસની પાસે લઈ ગયા. અને જ્યાં કંસની પાસે લઈ જાય છે, કંસે કીધું, મહારાજ આ છોકરાને જોઉં છું તો મારા દિલમાં વહાલ ઉપજે છે. કંસના કઠોર કાળ જે પણ કરુણાએ જન્મ લીધો, કારણ બીજું કંઈ નહીં, કંસને પત્ની તો બે, એકનું નામ અસ્તિ અને બીજીનું નામ પ્રાપ્તિ, પરંતુ બેમાંથી એકેય પત્નીમાં કંસને હજી સુધી કોઈ બાળક જન્મ્યું નથી. એટલે બેનના દીકરાને જોયો ને એટલે એકદમ વાલો લાગ્યો. લઈ જાઓ વસુદેવ, ન હયસ્માદ અસ્તિ મેં ભયમ, મને આનાથી કોઈ ડર નથી, મારે તો આઠમાની રાહ જોવાની છે. અને એમ કરતા કરતા છ બાળકો થયા. શ્રી નારદજી પધારે છે, કંસની બુદ્ધિની અંદર ભ્રમ ઉત્પન્ન કર્યો અને કંસે છ છ બાળકોને માર્યા.
દેવકીજીએ મહેલની અંદર માથા પછાડ્યા, અરે આટલો બધો બાલ હત્યારો થયો છે. આખી પ્રજા ચારે બાજુ હાહાકાર કરવા લાગી. સત્તાની લાલસા હોય એવા તો ઘણા રાક્ષસો થયા છે, પરંતુ આના જેવો કોઈ જોયો નથી. એટલી બધી મોતની બીક છે, મોત ગમે ત્યાંથી આવી જશે. રોજ સૂતો તો હોય છે ને, કોઈ નીંદરમાં મારી નાખે તો. નાના નાના બાળકોની હત્યા કરે છે. બધાનો ફિટકાર વરસવા માંડ્યો. યાદ રાખજો, કોક દી ક્યાંક ઊંચા ચડો ને તો એમાંય બધાના આશીર્વાદ હોય તઈ જ થાય, અને બહુ ઊંચા હોય એનાથી પડીએ ને સમજી લેવું ઝીણા ઝીણા ઘણા શ્રાપ આપણે ભેગા કર્યા હોય એ એક હારે પાડે. એમને ન ચડાય છે, યાદ રહે, એમને ન પડાય છે, એમાં બેયમાં કોકની મદદ જોઈએ છે. આખી પ્રજા ફિટકાર વરસાવવા લાગી. આખી પ્રજા એના માટે હૃદયની અંદર દુર્ભાવનાઓ વ્યક્ત કરવા માંડી છે. અને એ સમયે દેવકી માતાને સાતમો ગર્ભ રહ્યો. દાઉજી આવ્યા. કૃષ્ણ ભગવાનને કહે છે, આ વખતે હું પહેલા જઈશ. ભગવાન શ્રી હરિએ કીધું, સારું, તમે મોટા ભાઈ થાજો. દાઉજી આવ્યા અને કહે છે કે દાઉજી જેવા દેવકી માતાના પેટમાં આવ્યા, કૃષ્ણ ભગવાને પોતાની યોગ માયાને કહ્યું કે જલ્દીથી તમે જાઓ અને આ દેવકી માતાના ઉદરમાંથી આ બાળકને ઉઠાવો. અને રોહિણી વસુદેવના બીજા પત્ની છે. નંદરાયજીને ત્યાં ગોકુળમાં એમની પાસે રહે છે. કંસની બીકથી નંદરાયજીના બીજા બીજા પત્નીઓ બધા દશેય દિશાઓમાં ભાગી ગયેલા, એમાં રોહિણીજી અહીંયા નંદરાયજી પાસે ગોકુળમાં છે. કીધું એના પેટમાં આ બાળકને પધરાવી દો. એલા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ને એ બધું તો આપણે સાંભળ્યું, આ આખે આખો ગર્ભ બદલાવે છે. હજી વાર છે વિજ્ઞાનને ન્યા સુધી પૂગવાની. દેવકી માતાને સાતમો ગર્ભ હતો. યોગ માયાએ પોતાનું કામ કર્યું. આ ખેંચવાને એક પેટમાંથી ઉઠાવીને બીજે મૂક્યો. આને કહેવાય કર્ષણ. એટલા માટે જ દાઉજીનું એક નામ છે સંકર્ષણ. રોહિણીજીના ઉદરમાં પધરાવ્યા. કૃષ્ણ ભગવાનનો જન્મ શ્રાવણ મહિનામાં અને એના કરતા બરાબર એક વર્ષ પહેલા ભાદરવા મહિનાની અંદર દાઉજી મહારાજનું પ્રાગટ્ય થયું. કનૈયો તો મથુરામાં જન્મ્યો ને પછી ગોકુળ આવ્યો. દાઉજી તો પ્યોર વ્રજવાસી, એ તો સીધા ગોકુળમાં જ પ્રગટ થયા છે. બોલીએ દાઉજી મહારાજ કી જય. બસ પછી તો બીજું હું, 5:30 થયા, જેઠ ગયો, અષાઢ આવ્યો. યશાધરચારમ મેઘમલારમ બલિબહારમ જલધારમ દાદુર્ગકારમ મયુરપુકારમ સરિતાદારમ વિસ્તારમ નલહી સંહારમ વ્યાસવારમ નંદકુમારમ નિર્ક્યારી ગહરાધે પ્યારી બલિહારી ગોકુળ લાવો નારી રે દિય ગોકુળ લાવો નારી ગમક ગમક દાદુર્ગમ ગમક મોર અધિક જલહાર ગીરા તપિયુ પિયુ શબ્દ પુકારત ચાતક દુહ દુહ ગોકિન કંઠ ગીરા તબ ગણ ગણ નભ હો ગણાકા ગણ ગિરિવર શિખર ગણે તબ રૂમ જોમ રૂમ જોમ કર વરખા ઘણ ઘણ ઘન ગો ગજર ગિર ઘન 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 ગો ગજર ગિર ઘન ઘન ગો. શ્રાવણ આવ્યો, સુદ ગયો ને વદ આવ્યો, આઠમ આવ્યું. સવાર બપોર સાંજ અને રાત પડી. ભગવાન શ્રી હરિએ વિચાર કર્યો, મારે જેનાથી પ્રગટ થવાનું છે મારા માતા પિતાના ચિત્તની અંદર હું પહેલા પ્રવેશ કરું. ભગવાન અપિ વિશ્વાત્મા ભક્તાનામ ભયંકર આવિવેશાંશ ભાગેન મન આનક દુંદુભે. ભગવાન શ્રીહરિ સર્વપ્રથમ વસુદેવજીના ચિત્તમાં પ્રવેશ કરે છે. જ્યાં વસુદેવજીના મનમાં ભગવાન શ્રીહરિ પધાર્યા ત્યાં તો જાણે સાક્ષાત સૂર્યનારાયણ બેઠા હોય. આખે આખું કારાગાર કહે છે તેજસથી ભરાઈ ગયું છે. દેવકી માતા પણ જોવા માંડ્યા, આટલા બધા રૂપાળા લાગે છે. વસુદેવજીએ પોતે દ્રષ્ટિ કરી છે દેવકી માતાની સામે.
દેવકી અને વસુદેવની પરસ્પર નજરો મળી વસુદેવના હૃદયમાંથી એક આનંદ સ્વરૂપ એક તેજપુંજ નીકળ્યો છે અને વસુદેવજીની આંખો વાટે થઈને દેવકીની આંખો વાટે થઈને દેવકીના પેટમાં ઉતરી મારો તમારો જન્મ માતા પિતાની વાસનાના કારણે થાય છે શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય ભગવાન શ્રી હરિનું પ્રાગટ્ય વસુદેવ અને દેવકીની ઉપાસનાને કારણે થાય છે સા દેવકી સર્વ જગન નિવાસન નિવાસ ભૂતા નિતરામ નરેજે ભોજેન્દ્ર ગેહે અગ્નિશિખે વરુદ્ધા સરસ્વતી જ્ઞાન ખલે યથા સતી પરબ્રહ્મ પરમાત્માની નિવાસ ભૂતા થઈ જગત જેની અંદર નિવાસ કરે છે એની નિવાસ ભૂતા ભઈ દેવકી આજ ભગવાન શ્રી હરિ દેવકી માતાના ઉદરમાં પધાર્યા આકાશમાં દેવતાઓ આવીને સ્થિર થઈ ગયા સત્ય વ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમ ઋત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્નાઃ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્નાઃ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્નાઃ હે સત્યાત્મક પ્રભુ અમે આપના શરણે છીએ પછી તો ધીરે ધીરે ચંદ્રમાએ ચાલતા ચાલતા રોહિણી નક્ષત્રની અંદર પ્રવેશ કર્યો છે નિશ્ચિત સમય થયો બરાબર રાત્રિના 12 વાગ્યાનો સમય ચંદ્રમાં ચાલતા ચાલતા રોહિણીમાં પ્રવેશ કરે છે અને એ પછી શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય શું કામ કહે છે કદાચ ને કૃષ્ણ ભગવાન અહીંયાથી જાશે ગોકુળ અને ગોકુળ ગયાની સાથે જ કદાચ રોહિણી માતા એમ કહે કે દેવકીથી જન્મ્યો પણ આવું તો મારી પાસે પડ્યું ને દાઉ દાદા જેવી રીતે મારાથી જન્મ્યો છે એવી રીતે સીધો મારી પાસે આવતો રહ્યો તો હું અંધો હતો કૃષ્ણ ભગવાન કહે છે એટલે એ રોહિણીજીને પણ સમજાવવાના ને એટલા માટે થઈને રોહિણી નક્ષત્ર પસંદ કર્યું પૃથ્વી જળ તેજ વાયુ આકાશ પંચતત્વની શુદ્ધિ બતાવી છે અને એ પછી તો કારાગારની અંદર દેવકી માતાની સન્મુખ પ્રગટ થયા બોલીએ પુરાણ પુરુષોત્તમ ભગવાન કી તમદ્ભુતમ બાલકમં ભુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાર્યુદાયુધમ શ્રીવત્સ લક્ષ્મમ ગલશોભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્રપયોદ સૌભગમ ભગવાન શ્રી હરિ વસુદેવ અને દેવકીના જોતા જ નાનકડા એવા બાળકનું રૂપ લઈ લીધું બોલીએ બાલ કૃષ્ણ વસુદેવ અને દેવકી બંને જણા સાંભળતા હતા અને અચાનક જ એ શાંતિને ચીરતો એક અદ્ભુત મેઘ ગંભીર અવાજ હે માં હે પિતા આપ ડરશો નહીં કંસનો ડર લાગે છે હું તમને એ બીકથી છોડાવવા માટે જ આવ્યો છું આપને કદાચ એમ થાય કે આટલો નાનકડો છે અને કંસને કેમ મારશે તો હે પિતા આપના મિત્ર છે નંદ આ સરસનો ટોપલો પડ્યો છે ને એમાં મને પધરાવો તમારા મસ્તક ઉપર બિરાજમાન કરો અને પછી નંદને ત્યાં મૂકી આવો થોડાક દીમાં મોટો થઈને આવીશ મામા કંસને મારીશ તમારા સહિત આખા જગતને સુખી કરીશ અરે મેરે લલ્લા દેવકી કેલા તને આટલી બધી ખબર છે વસુદેવજી કીધું આપ સાક્ષાત ભગવાન છે અને હું ખબર ના હોય કીધું એ તો ઠીક પણ આ ભગવાન અવડાક થઈ જાય તો એને આ મગજ એવું ને ઉરીએ કા હા એ તો નનકડા થઈ જાય તો એવું ને ઉજરીએ દેવકી તોફાન બહુ કરશે આ છોકરો જે પ્રમાણે આનું મોઢું છે ને એ પ્રમાણે દેવકીજીએ કીધું જ્યોતિષી થવાનું રહેવા દો ને ભગવાન કહે છે કામ કરો અને બીજું મારે આ છોકરો આવ્યો આઠમો આના ઉપરથી તમે કંઈક વારો હા કંઈક વધામણી તો જોઈએ ને વસુદેવજી કીધું અત્યારે મારી પાસે કાંઈ છે નહીં એટલે અત્યારે કંઈ નહીં કીધું વચન આપો કીધું વચન દશરથ રાજાએ કઈ કઈને આપ્યું તેમાં હલવાઈ ગયો તો વચન નહીં આપું
કે તો કંઈક તો સંકલ્પ કરો, એમને એમ થોડું હાલે આવડો આવો બીજાને ત્યાં ભગવાન દીકરા આપે, આપણે ત્યાં ભગવાન પોતે દીકરો થઈને આવ્યો, કંઈક તો કરો. તમારી પાસે જે મૂલ્યવાનમાં મૂલ્યવાન હોય એવી વસ્તુ હોવી જોઈએ. વસુદેવજી કહે છે, દેવી ક્ષત્રિય માટે પોતાના વચનથી વધારે શ્રેષ્ઠ કંઈ ન હોય. મેં કંસને વચન આપ્યું છે કે દેવકીને જેટલા છોકરા જન્મશે તને આપી જાય છે, આ વચન જ આ છોકરા ઉપરથી ઉતારીને હવે કંસ પાસે જાય બીજો. પ્રાણ ઓવારી દીધા કહેવાય ને, કારણ કે આ તો વચન એટલે તો ક્ષત્રિય માટે પ્રાણ સમાન છે. અને ટોપલામાં કૃષ્ણ ભગવાનને પધરાવ્યા. ઘણા લોકો એમ બહુ પૂછે, જેલમાં ટોપલો ક્યાંથી આવ્યો? તેરે કો ક્યા હે, ખીટ પીટ નહીં કરને કા, કથા સુનને કા. ટોપલો ક્યાંથી આવ્યો એવા સવાલ હોય, હરખા કઈક સવાલ પૂછો તો મજા આવે. ભગવાન શ્રી હરિને પધરાવ્યા છે ટોપલાની અંદર, ટોપલો મૂક્યો માથે, અને જ્યાં માથે ટોપલો મૂક્યો ઓલા બેડીના બંધન હતા એ તૂટી ગયા. તાળા માર્યા હતા જેલમાં અને દરવાજા હતા બંધ, અને તાળા તૂટ્યા અને દરવાજા ખુલ્યા. જે જે જણા હાથમાં ભાલા ને બધું લઈને ઉભા હતા ને, સુઈ ગયા. રાતના વરસાદની સિઝનમાં કોઈ છોકરાને આમ લઈને જાય? આ જવાય આમ? આપણા સામાન્ય છગન મગન હોય તો કોઈ આમ નથી લઈ જતું. વસુદેવજીને એટલી ભાન નહીં હોય કે આમ છોકરાને ન લઈ જવાય, આવું કેમ કર્યું હશે? અને 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 છોકરાને લઈ જાવ હોય બીજે ગામ તો બાપા બરાબર લઈ જઈ શકે કે માં? શું થાય? અને તાળા તૂટી ગયા વરસાદની સિઝનમાં, રાતના વરસાદ વધારે હોય, દિવસનો ઓછો હોય કે નહીં? દિવસ ના જાય તો દિવસ ને ઓલો કનૈયો હું ના કરી શકે? તાળા તોડી નાખે, દિવસ નહીં તોડી નાખે, દરવાજા દિવસ નહીં ખુલી જાય. ઓલા દ્વારપાળો સુઈ ગયા તો દિવસ નહીં સુઈ જાય. વસુદેવજીને થોડીક ઓછી કષ્ટી પડે ને, આ બધું દેખાય, ક્યાંથી જવું કેમ જવું, આ રાતના પાણીની વચમાં ઉતર્યા હતા એવી કથા છે ને, કેવી તકલીફ પડી હતી, તો શું થયું હોય છે? કીધું જી થયું હોય નંદ ભયો કરાવો ને, હમણાં જવું તો ખરા. કૃષ્ણના ચરિત્રમાં અમુક પ્રશ્ન પણ છે, યાદ આવશે તો કાલે કહીશ, આજે તો નથી કહેવું, કારણ કે આજે આટલા બધા કોઈ દી આવતા જ નથી, આ ખાલી ઉલડવા જ આવ્યા છે, એને નહીં કહું. બપોરના 12 વાગ્યા મારી સામે તડકામાં બેઠા હોય એને કહીશ. ટીવી વાળા ખુશ થતા હોય કે અમારે તો મજા જ છે ને. ભગવાન શ્રીહરિને મસ્તક ઉપર પધરાવીને વસુદેવજી નીકળ્યા છે જમનાજીને પાર કરીને ગોકુળમાં, અને ત્યાં પેલી યોગ માયાનો જન્મ થયો છે. યોગ માયાને સાથે લઈને અહીં આવ્યા. સવારના બધું નાટક થયું છે. કંસ આવ્યો અને કંસને ખબર પડી કે 8માં બાળકનો જન્મ થઈ ગયો છે, એટલે વળી માંગે તો વસુદેવ દેવકી ના પાડે. દેવકીજીએ પોતાની સાડીનો છેડો ઢાંકી દીધો છોકરી ઉપર, કીધું આ તો દીકરી છે, આને ક્યાં મારે છે? કંસે કીધું અબડા ક્યારે સબડા થાય કાંઈ નક્કી નહીં, લાવ. દેવકી માતા કે ના આપું, કંસ કે લાવ. દેવકીએ છોકરીના આમ તેડેલી, એમાં એના પગ દેખાય. કંસે બરાબર પગ પકડીને જ્યાં ખીંચ મારી, છોકરી કંસના હાથમાં આવી ગઈ. પણ ચક્કર ચક્કર ફેરવીને જ્યાં બીજા બાળકોને મારતો હતો એમ મારવા જાય, આ બીજું હતું, આ ઓલા છોકરા જેવી નહોતી, આ સાક્ષાત યોગ માયા હતી. કંસના માથામાં લાત મારીને જે ઉપર હવામાં વહી ગઈ, અષ્ટભુજાળી યોગ માયા પ્રગટ થઈ. બોલીએ કુલદેવી માતાજી, યોગ માયા પ્રગટ થઈ. મૂરખ તું મને હું મારવાનો? તને મારનારો તો બહુ સુરક્ષિત રીતે જ્યાં પહોંચવાનો હતો ત્યાં પહોંચી ગયો, કારણ કે પહોંચી ગયો પછી જ હું આવી. ખોટો છોકરાઓને મારજે માં, અને 100 વર્ષનો થા. માતાજી તો વહી ગઈ. માધવી, કુમુદા, ચંડિકા અલગ અલગ નામ આપ્યા છે શ્રી કૃષ્ણએ. સાધુ સંતો પાસેથી સાંભળ્યું છે જેટલા નામ અહીંયા ગણાવ્યા છે, બધા જ મોટા મોટા મંદિરો છે. એમાંની એક વૈષ્ણવ દેવી જેને આપણે ઓળખીએ છીએ કાશ્મીરમાં, એવી અલગ અલગ અનેક માતાજીઓના મંદિર થયા. એ જ યોગ માયા છે જે શ્રી કૃષ્ણ અવતારની અંદર ભગવાન શ્રી હરિની લીલામાં સહાય થાય. કંસ થયો ચિંતાતુર, એ ભલે થયો, આપણે શું લેવા દેવા? આપણે આલો ગોકુળ. ગોકુળમાં સવાર પડી, કેસરી કપડાં બાંધી માથા ઉપર ને ગોવાળિયા, ચશ્માવાળા ગોવાળિયા રેડી. સવારનો પોર છે તે વેદ મંત્રો ભણાવવા લાગ્યા.
ગોપીઓ ઘમ 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 મંડી માખણો વલોવા કનૈયાના ગીતો ગાય છે. ગોવાળિયા પોતાના ઘરની અંદરથી ગાયોને ચારવા માટે થઈને નીકળે. ગોવાળિયાઓએ ગાયોના ગળામાં બાંધેલી ઘંટડીઓના સુંદર અવાજ આવે. એક ગોવાળિયો પોતાના ઘરમાંથી ગાય લઈને નીકળે ને બીજા ગોવાળિયાનું ઘર આવે. એ સ્તોક, અરે ચાલ ગાયો ચરાવવા. અને ઓલો હૂતો હોય એમાંથી જ્યાં એની માં ઉઠાડે, એ ઓલો તારો દોસ્તાર આવી ગયો, જલ્દી જાઓ. તરત જ આવ્યો આવ્યો કરતો દોડે. ધીરે ધીરે એક ગોવાળિયો, બે ગોવાળિયા, ત્રણ ગોવાળિયા, હજારો ગોવાળિયાઓ ભેગા થયા, હજારો ગાયો ભેગી થઈ. જ્યાં વૃંદાવનની વાટે ચડ્યા, આ બાજુ સવારના પોરમાં ભગવાન શ્રીહરિ જશોદા મૈયાની પાસે હતા ત્યાં જાગ્યા. જ્યાં આંખો ખોલી બાંકે બિહારી, આળસ મરડીને જોયું તો જશોદા તો હૂતી હતી. ભગવાને કીધું, લ્યો માં જ હૂતી છે, મારે કોને કેવું કે નંદ ઘેર આ નંદ ભયો. ભગવાન શ્રીહરિ થોડું રુદન કરે છે, અચાનક જ જશોદાજીની આંખો ખુલી ગઈ, સફાડી બેઠી થઈ ગઈ. જોયું તો બાળક. પ્રસન્નતાના સમુદ્રમાં જાણે જશોદા મૈયા ડૂબી ગયા. તરત જ કનૈયાને પોતાના ગોદમાં લઈ લીધો છે. વારંવાર મુખ ચુંબન કરવા લાગ્યા. અરે બીજાને ત્યાં તો ભગવાન દીકરા આપે, મારે ત્યાં ભગવાન સ્વયં પુત્ર થઈને આવ્યો, ખબર પણ ન પડી. આહા, ભગવાન જાગતા હોય એને મળે કે હોતા હોય એને? જાગતા હોય એને ભગવાન મળે, હોતેલાને થોડા ભગવાન મળે, પણ જશોદા સુતી છે. સન્મુખ હોય એને ભગવાન મળે, વિમુખ હોય એને ભગવાન ન મળે, પણ જશોદા તો પીઠ ફેરવીને સુતી હતી. એ ના જાગતાને મળે, ન સૂતાને મળે, ન સન્મુખને મળે, ન વિમુખને મળે. કઠોપનિષદમાં લખ્યું છે, એ જેને મળવા માંગે એને મળે. ત્યાં કોઈ પણ પ્રકારના ભેદ નથી. એને જેની પાસે જવાનું મન થાય, એને જે ગમી જાય એની પાસે જાય. જશોદા મૈયા વારંવાર મુખ ચુંબન કરવા લાગ્યા, પોતાની છાતી સરસા ચાપવા લાગ્યા. ભગવાન શ્રીહરિએ કીધું, મૈયા બધાય હો તેરે લાલો ભયો હે. જશોદા કીધું, ચૂપ થઈ જા, તારે બોલાય, તારે રોવાનું છે. કીધું, રોવે મારા દુશ્મન, હું કામ રોવું? કીધું, તારા દુશ્મન તો રોશે, પણ તું કંઈક કરીશ પછી રોશે. અત્યારે તો જગત ઉપર કષ્ટો પડ્યા છે, એને જોઈને હે જગન્નાથ તારી આંખમાં આંસુડાવે. સુનિ બચન સુજાના રોદન ઠાણા હોય બાલક સુરભૂપા. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીહરિએ જ્યાં રુદન કર્યું ત્યાં તો ભાભીને બાળક આવવાનું છે, એટલા માટે નંદરાયજીના બહેન છે સુનંદાજી, ઘરના કામકાજમાં મદદ કરવા આવ્યા છે. સુનંદાના કાનમાં જ્યાં બાળકના રડવાનો અવાજ પડ્યો ત્યાં તો કે, વાહ યશોદા, ગજબની બાપા, એવડી ઉંમરે છોકરું થયું અને હારી તને મારી જરૂરે ન પડી. જબરી બાપા જ્યાં દોડતા દોડતા આવ્યા અને રૂમની અંદર જોયું તો જે રીતે સામાન્ય બાળકોનો જન્મ થાય એ રીતે થોડું એકદમ સુંદર એવા બાળકને માના ગોદમાં જોયો. તરત સમજી ગઈ, આ સામાન્ય બાળક નથી, આ તો કોઈ પરમ તત્વ મારી ભાભીના ખોળાની અંદર સૂતું છે. તરત જ કીધું, અરે ભાભી એ ક્યાં? એટલા બધા પ્રસન્ન થયા છે. યશોદા મૈયા કહે છે, સુનંદા બધાઈ હો, લાલો ભયો હે, જલ્દી જઈને તું તારા ભાઈને ખબર કર. સુનંદાજીએ કીધું, ભાઈ બિઝી છે, ન્યા કોણ કહેવા જાય. અરે કીધું, તું જા જલ્દી. કીધું, મફત કોણ જાય? બહેનોને બરાબર ખબર હોય કઈ સમયે ભાઈને હેરાન કરાય, ક્યારે ભાભીને હેરાન કરાય. કીધું, ગૌશાળા આ આઘી આટલી બધી, ન્યા કોણ ધક્કો ખાય, હમણાં આવશે કે હું. અરે કીધું, ના તું જા, આલે આ મારો હાર, અલે પણ જા. સુનંદાજી દોડતા દોડતા ગયા. અરે ભૈયા બધાઈ હો, અરે ભૈયા બધાઈ હો, અરે આપકે ઘર ગાય જૈસો પ્યારો પ્યારો, ઓ જમનાજી જૈસો સાવરો સાવરો, લાલા ભયો હે, નંદ ઘેરા નંદ ભયો, કનૈયા લાલ કે, નંદ ઘેરા નંદ ભયો, કનૈયા લાલ કે, શોધને લાલો જયો, કનૈયા લાલ કે, નંદ ઘેરા નંદ ભયો, નંદ ઘેરા નંદ ભયો, કનૈયા લાલ કે, નંદ ઘેરા નંદ ભયો, કનૈયા લાલ કે, લાલો ભયો, કનૈયા લાલ કે, લાલો